सो यूट्यूब फैमिली आई होप तुम बता ताजा मजा सो फ्रेंड्स वीडियो शुरू करता पहला जय श्री राम जय माता दी जय श्री कृष्ण एंड महादेव हर टू ऑल गाइस फ्रेंड्स आज आपणे पहुंची गया छे जूनागढ़ में एक एवी जगह के जे जगह 1700 साल थी लेने 1947 सुधी जेटला पण नवाब थई गया नवाबनी दरेक वस्तु साचवीने राखवामां आवी छे। इनफेक्ट तमने आ वीडियो में एवं फील थशे के तमे एक राजमहल में आवी गया छो। राजानी जे कई पण वस्तु छे बधी वस्तु अहीं साचवीने राखवामां आवी छे। एंटीक झूमर छे त्यारबाद राजाना हथियारों छे ए दरेक वस्तु आपणे आ वीडियो में जोवा मळशे। साथे साथे आ वीडियो में तमने राजाना महलना ए वखतना जे फर्निचर छे ए फर्निचर पण जोवा मळशे। तो फ्रेंड्स बढ़िया जो आपणा वीडियो में आपणे शुरुआत करीए छीए आपणा आजना व्लॉगनी। जेवा तमे सामे मेन डोर थी एंटर थाओ छो के तमारे आ रीतना लॉबीमांथी पसार थवू पड़े छे अने आ जग्या पर तमने आ जग्याए मेन डोर जोवा मळशे के ज्यांथी म्यूजियमनी शुरुआत थाय छे। तो आपणे म्यूजियमनी अंदर जईए अने एक पछी एक दरेक जे वस्तु राखेली छे एनी आपणे माहिती लईए। फ्रेंड्स आ गेट थी आपणे एंटर थया छे अने गेटनी एंटर थतानी साथे ज तमने जे माहोल जोवा मळे छे काई महलथी कम नथी। एकदम सुपोब जग्या अने एवुं लागे छे के अत्यारे आपणे राजमहलमां एक हवेलीमां आवी गया होय। जेवा तमे एंटर थाओ छो सामेनी बाजुए तमने आ जग्याए एक सरस मजानो सिम्बॉल जोवा मळे छे। चुनवाणी વખતનો જે સિમ્બોલ છે સિમ્બોલ અને અહીં દરેક રાજાની અલગ અલગ તસવીરો રાખવામાં આવી છે। આપણે વન બાય વન ચેક કરતા જશું દરેક વસ્તુ આપણે જોવાના છીએ એક પણ વસ્તુ મૂકવાના છીએ। પરંતુ અહીં આવતા વેત કોઈ જો વસ્તુ મારું નજર ખેંચતી હોય તો એક તો આ છે રાજાની પેઇન્ટિંગ અને ત્યારબાદ અહીં આવેલા અલગ અલગ ઝુમ્મર। તો આ જગ્યા પર અલગ અલગ પ્રકારના આ ઝુમ્મર છે અને આ ઝુમ્મર તો એવડું છે ભાઈ સાહેબ અત્યારના જમાનામાં જે લોકોના રૂમ હોય છે ને એવડું આ ઝુમ્મર છે। તો ખૂબ સરસ મજાની અલૌકિક અને એન્ટિક વસ્તુ અહીં રાખવામાં આવી છે। શરૂઆત કરી આપણા વિડીયોમાં જે પહેલું જે સ્થાન આવે છે પહેલો જે સેક્શન આવે છે એ સેક્શન છે સિલ્વર આર્ટ સિલેક્શન એટલે કે ચાંદી કળા વિભાગ। આ જગ્યા પર ચાંદીની અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે કે જે રાજાના વખતની છે। તો ચલો આપણે મુલાકાત લઈએ આ દરેક વસ્તુની। ઓકે ફ્રેન્ડ્સ, તો સિલ્વર જે આર્ટ કલેક્શન રૂમ હતો એ ખરેખર જબરદસ્ત હતો અને એનાથી પણ સારો વિભાગ કે જે આપણા જેવા જુવાનિયાઓને મજા આવતી હોય જોવાની એ છે હથિયાર વિભાગ। તો બેક સાઈડ તમે જો જુઓ છો રૂમ તો એ જગ્યા છે એન્ટિક હથિયારની કે જે જૂના જમાનામાં જે બાદશાહો વખતમાં જે બધા હથિયારો યુઝ થતા હતા એ હથિયારની મુલાકાત લેવા જઈ રહ્યા છે। તો લેટ્સ ગો ઇનસાઇડ ધીસ રૂમ। તો ફ્રેન્ડ્સ તમે અત્યારે જે વિભાગમાં છો એ વિભાગ છે હથિયાર રૂમ। અલગ અલગ પ્રકારના હથિયારો અહીં રાખવામાં આવ્યા છે। વન બાય વન આપણે ચેક કરીએ કે આ હથિયાર જે છે એ કઈ રીતના છે। તો ફ્રેન્ડ્સ આ છે અલગ અલગ પ્રકારની પિસ્તોલ્સ જે આપ નિહાળી રહ્યા છો એમાં અમુક તો એકદમ અલગ પ્રકારની જ છે। જુઓ આવી પિસ્તોલ મેં મારી જિંદગીમાં નથી જોઈ સી કેવી નાની નાની પિસ્તોલ્સ છે અને આ બધી સાચી છે રાજા એ વખતમાં આ ટાઈપની પિસ્તોલ્સ રાખતા હતા।
ઓકે ફ્રેન્ડ્સ, તો હથિયાર વિભાગની એટલી સરસ ઇન્ફોર્મેશન લીધી, એટલો સરસ હથિયારો જોયા આપણે. હવે અહીંથી ફર્સ્ટ ફ્લોર પર એક અલગ જ દુનિયા છે કે જ્યાં રાજાનો એમ કહે ને કે આખો દરબાર સજાવવામાં આવ્યો છે, તેમજ ગ્લાસ વર્કનું પણ એક અલગ સેક્શન રાખવામાં આવ્યો છે. તો એ દરેક વસ્તુ આપણે ફર્સ્ટ ફ્લોર પર જોવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ ફર્સ્ટ ફ્લોર. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર જે પહેલો વિભાગ આવે છે એ છે વુડન આર્ટ સિલેક્શન. જે એ વખતના રાજા થઈ ગયા, બાદશાહો થઈ ગયા, એ દરેક બાદશાહનું જૂનું પુરાણું બધું ફર્નિચર અહીં રાખવામાં આવ્યું છે. એમનો ચાંદીનો આખો બેડ પણ છે, અલગ અલગ ફર્નિચર છે. તો એક દરેક વસ્તુની આપણે ઇન્ફોર્મેશન લઈએ અને જોઈએ કઈ રીતની અહીં કલાકૃતિ રાખવામાં આવી છે. ફ્રેન્ડ્સ, આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો કે જે નવાબ થઈ ગયા, નવાબે એ વખતે જ્યારે એમના લગ્ન કર્યા હતા ને, ત્યારે લગ્ન વખતે જે માંડવો બનાવવામાં આવ્યો હતો, મંડપ બનાવવામાં આવ્યો હતો, એ મંડપની આબેહૂબ કૃતિ આ જગ્યા પર સાચવીને રાખવામાં આવી છે. ચલો તમને હું બતાવું એ મંડપની આબેહૂબ કૃતિ. ત્યારબાદ અગેન અહીં એક મેઝ રાખવામાં આવ્યો છે. અહીં આ જગ્યાએ ખૂણો રાખવામાં આવ્યો છે. આ એક અલગ પ્રકારનો સોફો પણ અહીં આપણને જોવા મળે છે. આ જગ્યા પર આવીને તમે જે ફર્નિચર જોવો છો, આઈ ડોન્ટ થિંક કે તમે બીજી કોઈ જગ્યાએ આટલું વિન્ટેજ કલેક્શન ફર્નિચરમાં જોવા મળશે. કેમ કે ભાઈ સાહેબ, આ ચાંદીનો પલંગ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો, એટલો એકદમ હેવી છે. અડવાનું અલાઉડ નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ અડવાની ટચ કરવાની એ મનાઈ છે. પરંતુ તમે એ ફીલ કરી શકો, એનો વજન ફીલ કરી શકો, એટલી સરસ વસ્તુ છે. અહીંયા ખૂબ સરસ. તો આ સેક્શનની મુલાકાત અહીં પૂરી થાય છે. હવે આપણે બીજા સેક્શન તરફ આગળ વધી રહ્યા છીએ. વુડન આર્ટની એટલી સરસ ઇન્ફોર્મેશન લીધા બાદ અને આવું સરસ જોરદારનું ફર્નિચર જોયા બાદ હવે નેક્સ્ટ સેક્શન જે આવે છે એ સેક્શન છે ગ્લાસ આર્ટ સિલેક્શન. એમાં આપણે જઈ રહ્યા છીએ. પરંતુ જ્યારે તમે લોબીમાં ચાલો છો ત્યારે લોબીમાં પણ અલગ અલગ વસ્તુ રાખવામાં આવી છે. એવી જ એક વસ્તુ કે જે આપણે જીવનમાં ના જોઈ હોય એ તમારી સમક્ષ પ્રસ્તુત છે. આ છે અંબાડી. જનરલી રાજા મહારાજા આજે અંબાડી છે ને એના ઉપર અને હાથી ઉપર રાખીને બેસીને ત્યાંથી નગરે નીકળતા હતા. એ આ અંબાડી છે. આખું ચાંદીનું વર્ક લગાવેલું છે એના ઉપર. તો આ છે એ વસ્તુ. ચેન્નાઈ માટીના વાસણો પણ આપ અહીં જોઈ શકો છો. અને જે કલાકૃતિ છે ભાઈ સાહેબ, એક ખરેખર ગજબ છે. સામે તમે જે જોઈ રહ્યા છો એ છે મીણબત્તીઓનું કલેક્શન અને આ જે છે એ જગ્યા પર ફ્રૂટ રાખવાનું હોય છે. ગ્લાસ કલેક્શનનું આટલું સરસ કલેક્શન જોયા બાદ હવે આપણે પાલખી વિભાગમાં જઈ રહ્યા છીએ કે જ્યાં અલગ અલગ પ્રકારની પાલખીઓ રાખવામાં આવી છે. અમુક પાલખીઓ અને અમુક અંબાડી એવી છે કે જે પૂરેપૂરી સોનાની છે, પૂરેપૂરી ચાંદીની છે. તો આટલી સરસ એન્ટિક વસ્તુઓ જોવા માટે તમે તૈયાર હોય તો આપણે પહોંચી ગયા છીએ પાલખી ખંડમાં, કે જે જગ્યાએ અંબાડી અને પાલખી આવેલી છે. તમે જે રીતે જોવો છો એ રીતે આ છે પાલખી ખંડ. અને પહેલી પાલખી જે સંપૂર્ણ ચાંદીની છે એ આપ જોઈ રહ્યા છો. આને કહેવાય છે અંબાડી, કે જેને હાથી ઉપર રાખવામાં આવે છે અને રાજા એના ઉપર બેસીને નગર ચર્ચાએ, નગર ભ્રમણે નીકળતા. આ છે પાલખી, તમે જે રીતે જોવો છો એ રીતે. અગેન આ બીજું કલેક્શન પાલખીનું તમે અહીં જોઈ શકો છો. આ જે પાલખી કલેક્શનનો હોલ છે એ હોલમાંથી બીજો હોલ અંદરની બાજુએ જાય છે અને અલગ અલગ રૂમમાં અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે. બટ તમને આ વસ્તુ શેર કરું કે આ મ્યુઝિયમ કંઈ મહેલથી કમ નથી. તમે અહીં આવશો એટલે તમને લિટરલી એ જ વસ્તુ ફીલ થશે કે તમે કોઈ મહેલમાં આવી ગયા છો. તો આ જે સેક્શન છે, આ જે હોલ છે, આ જગ્યા પર અલગ અલગ ચાંદીની વસ્તુઓ રાખવામાં આવી છે. એ વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓ જે તે સમયે કોઈ રાજાને ગિફ્ટ મળી હોય. આ જે તમે જુઓ છો એ અલગ અલગ પ્રકારના વસ્તુઓ ગિફ્ટમાં મળેલી છે અને સંપૂર્ણ ચાંદીની વસ્તુઓ છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આ વસ્તુઓ જોયા બાદ એક સામેની બાજુ એક અલગ જ રૂમ છે. એ રૂમમાં જૂના સિક્કાઓ સાચવીને રાખવામાં આવ્યા છે. તો એ આપણે એક ઝલક લઈએ એમની. તો આખું કલેક્શન, આ જે જૂના સિક્કાઓ જે છે એનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે. જે રીતે તમે અહીં નિહાળી રહ્યા છો એ રીતે અલગ અલગ સિક્કાઓનું કલેક્શન અહીં જઈ રહ્યા છે. સિક્કાઓ આપણે જોયા, એ વખતેની અંબાડી જોઈ. હવે આપણે જે સેક્શનમાં આવ્યા છીએ એ સેક્શનમાં એ વખતની રાજાશાહી સાડીઓ
મહારાજાનો સાફો, અલગ અલગ જે પરિધાન બધા રાજાઓ પહેરતા એ વસ્તુ તમને બતાવવાનો છું. તો અત્યારે જે સેક્શન છે એ જ સેક્શન છે કે જે જગ્યાએ બધી રાજાની પહેરવેશની વસ્તુઓ રાખવામાં આવી છે. તો વન બાય વન ચેક કરતા જઈએ. આ જે છે ફ્રેન્ડ્સ એ છે સાડી, ત્યારબાદ આ જગ્યા પર હેન્ડલ ફેન છે અને અહીં તમે એક પિલ્લો પણ જોઈ શકો છો રાજા સાહેબ વખતનો. ત્યારબાદ ત્યાંથી આગળ વધતા આ રીતની કાલીન જે છે કાલીન સાચવીને રાખવામાં આવી છે અહીંયા, અને આ હોલની મધ્યે આ એક પાલખી રાખવામાં આવી છે જે રાજેશાહી વખતની જ જણાય છે. જે રીતે તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે પાલખીને ટચ કરવાનું એલાઉડ નથી. અહીંથી પેક છે, આ છે અંદર જવાનો રસ્તો, પરંતુ આપણે એલાઉડ નથી ટચ કરવું. હવે ફ્રેન્ડ્સ તમે જે આ જોઈ રહ્યા છો આ છે જૂનાગઢનો એ વખતનો ધ્વજ, જૂનાગઢ રાજ્યનો ધ્વજ, સ્ટેટ ફ્લેગ ઓફ જૂનાગઢ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને આ બીજા વાવટાઓ અહીં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા સેક્શનમાં પણ અહીં પંખો છે, તેમજ આ જગ્યાએ બે વાવટાઓ રાખવામાં આવ્યા છે. આ જે તમે જોઈ રહ્યા છો એ એક પ્રકારની સાડી અહીં રાખવામાં આવી છે કે જે એ વખતની હોય એવું જણાય છે આપણને. ત્યારબાદ અહીં જે સાફો, જે પાઘડી પહેરતા રાજા એ વખતે સાફો પહેરતા, તો આ જે છે એ સાફો અહીં આપણને નજરે ચડે છે. આ છે સાફો. અને ત્યારબાદ આ જગ્યાએ અલગ અલગ પ્રકારના વાવટાઓ એટલે કે ધ્વજ આપણને જોવા મળે છે. અગેન ફરીથી આપણે અહીં એક સાડી સુંદર મજાની જોઈ શકીએ છીએ. અને થોડી ડિટેલ એમાં જોવા જઈએ તો બહુ યુનિક હોય એવું આપણને લાગે છે. મિત્રો અત્યારે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ દરબાર હોલની, એટલે કે જ્યારે રાજા પોતાનો દરબાર ભરતા હતા તો એ સમયે જે પ્રકારની ગોઠવણી હતી એ જ ગોઠવણી આ દરબાર હોલમાં કરવામાં આવી છે. વાત કરીએ ફર્નિચરની, તો ફર્નિચર અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ મોટાભાગનું ચાંદીનું છે. જી હા, એ સમયે રાજા પોતાનો દરબારમાં જે કંઈ બી ફર્નિચર રાખતા એ ચાંદીનું હતું અને અત્યારે પણ એ સાચવીને રાખવામાં આવ્યું છે. આ જગ્યા પર જોવા આવવાના ચાર્જિસ માત્ર 5 રૂપિયા છે. જો તમે મોબાઈલથી ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો 100 રૂપિયા ચાર્જ છે. કેમેરાથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માંગતા હોય તો 500 રૂપિયા ચાર્જ છે. તો આ હતી ચાર્જની માહિતી. બાકી નોર્મલ પબ્લિક માટે ખાલી જોવા માટે 5 રૂપિયા ટિકિટ છે. તો આ હતી ચાર્જિસની વિગત. વાત કરીએ એડ્રેસની, તો મિત્રો અહીં પહોંચવા માટે જૂનાગઢ સિટીમાં બસ સ્ટેન્ડથી થોડે આગળ સરદારબાગ આવેલું છે. સરદારબાગની અંદર આવેલું છે આ મ્યુઝિયમ, ખૂબ સરસ મજાનું છે. મારું રેટિંગ 5 out of 4 દઈશ, કેમ કે મને ખૂબ જ મજા આવી અને આટલું જૂનું કલેક્શન બહુ રેરલી જોવા મળતું હોય છે, તો ખરેખર ખૂબ મજા આવી મને.